Hi everyone, I'm Kalpana Pargi and welcome to our YouTube channel Learn English with Kalpana. તો આજના ઇંગ્લિશ ગ્રામરના ટોપિકમાં આપણે કંઈક નવું શીખીશું. ઓકે, ઇંગ્લિશ ગ્રામરના ઘણા ટોપિક આપણે ભણ્યા અને આગળ પણ આપણે નવા ટોપિક શીખતા રહીશું. તો આજનો ટોપિક ઘણો જ યુઝફુલ અને નોલેજેબલ છે. સો માય ડિયર ફ્રેન્ડ, જો તમે વિડીયો એન્ડ સુધી જુઓ છો તો આજના ટોપિકમાં જરૂરથી તમે કંઈક નવું શીખશો. તો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છો અને ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને જરૂરથી ઇંગ્લિશ શીખવા માટે સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને જરૂરથી શેર કરજો માય ડિયર ફ્રેન્ડ્સ. તો ચાલો આજે આપણે કંઈક નવું શીખી લઈએ. માય ડિયર ફ્રેન્ડ, વી નો વેરી વેલ અબાઉટ ધીસ ડી ફોર ડોગ, ટી ફોર ટાઈગર, એલ ફોર લાયન એન્ડ એચ ફોર હોર્સ. તો કૂતરો, ઘોડો, વાઘ, સિંહ આ બધાના સ્પેલિંગ આપણને ખૂબ સારી રીતે આવડે છે અને આ બધાના ઇંગ્લિશમાં આપણે નામ પણ સારી રીતે જાણીએ છીએ. બટ ડુ યુ નો વાઘણ, સિંહણ, કૂતરી કે તો આને ઇંગ્લિશમાં શું કહેવાશે, આના સ્પેલિંગ કેવી રીતે આવશે અને આના નામ કેવી રીતે હશે? તો આજના ટોપિકમાં આપણે એ લર્ન કરીશું. સો માય ડિયર ફ્રેન્ડ, જો તમને આના નામ અને સ્પેલિંગ આવડતા હોય, તમે જાણતા હોય તો તમે મને કમેન્ટમાં યસ લખીને સેન્ડ કરી શકો છો. સો માય ડિયર ફ્રેન્ડ, હવે આપણે બધા જ એનિમલ્સ અને બર્ડ્સના નામને મેલ અને ફિમેલમાં પેર વાઇઝ જોઈશું. કે તમે જોઈ શકો છો અહીંયા મેલ એન્ડ ફિમેલ, કે એ ટાઈપના આપણે બે બોક્સ બનાવ્યા છે. મેલ અને ફિમેલ ગુજરાતીમાં કહીએ તો નર અને માદા એવી રીતે થશે. કે આપણે પેર વાઇઝ જોઈશું જેથી કરીને તમે ખૂબ ઇઝીલી સમજી શકશો અને તમે ક્યારે તેને ભૂલશો નહીં. સો માય ડિયર, જોઈએ નંબર વન ઇન ધ મેલ, કે હોર્સ એટલે ઘોડો, તો તેનું ફિમેલમાં થઈ જશે મેર એટલે ઘોડી. કે એન્ડ નંબર ટુ લાયન એટલે સિંહ, તો તેનું ફિમેલમાં થઈ જશે લાયનેસ એટલે સિંહણ. કે એન્ડ નંબર થ્રી ડોગ એટલે કૂતરો, તો તેનું ફિમેલમાં થઈ જશે બીચ એટલે કૂતરી. કે એન્ડ નંબર ફોર ઇન ધ મેલ ટાઈગર એટલે વાઘ, તો તેનું ફિમેલમાં થઈ જશે ટાઈગ્રેસ એટલે વાઘણ. કે એન્ડ નંબર ફાઇવ બુલોક એન્ડ ઓક્સ એટલે થશે બળદ, તો તેનું ફિમેલમાં થઈ જશે કાવ. કે એન્ડ નંબર સિક્સ ઇન ધ મેલ કોક એટલે મરઘો, તો તેનું ફિમેલમાં થઈ જશે હેન એટલે મરઘી. સો માય ડિયર ફ્રેન્ડ, તમે આ બધા જ નાઉનને નોટ ડાઉન કરી શકો છો, સેવ કરી શકો છો અને સ્ક્રીનશોટ કરી શકો છો. આ બધા નાઉન તમને એક્ઝામ ટાઈમમાં બ્લેન્ક ફિલઅપમાં ઘણા જ યુઝફુલ થઈ શકે છે માય ડિયર ફ્રેન્ડ. અને તમે આને આ બધા જ નામ દ્વારા સેન્ટન્સીસમાં બી તમે ખૂબ સારી રીતે સેન્ટન્સીસ બનાવી શકો છો. સો માય ડિયર ફ્રેન્ડ, તમે આ બધા જ નામને જરૂરથી નોટ ડાઉન કરજો. સો માય ડિયર ફ્રેન્ડ, આવા જ એનિમલ અને બર્ડ્સના નામ મેલ અને ફિમેલમાં પેરમાં તમને જો આ નામ સિવાય કોઈ બીજા નામ આવડતા હોય તો તમે મને કમેન્ટ દ્વારા બતાવી શકો છો. અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી અને શેર કરજો. અને આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે અને ઇંગ્લિશ ગ્રામર શીખવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને સબસ્ક્રાઈબ કરીને અહીંયા ઘણા જ યુઝફુલ ટોપિક તમે ખૂબ સારી રીતે લર્ન કરી શકો છો માય ડિયર ફ્રેન્ડ. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં યુઝફુલ ટોપિક સાથે. ઓકે માય ડિયર ફ્રેન્ડ, થેન્ક યુ ફોર વોચિંગ, ગુડ બાય એન્ડ જય હિન્દ, જય ભારત.